ખંભાતમાં મોન્ટુ શ્રીનંદની સ્મૃતિમાં પ્રવચન પ્રવક્તા સ્વામી સચ્ચિદાનંદજી ભક્તિ નિકેતન આશ્રમ પેટલા દંતાલી સત્યમ પરમ ધીમહિ વંદનીય સંત વૃંદ, જેમની સ્મૃતિ નિમિત્તે આ વ્યાખ્યાનનું આયોજન થયું છે, એવા દિવંગત શ્રીનંદના પરિવારના સભ્યજનો, સજ્જનો અને બહેનો, જીવનના પ્રત્યક્ષ બે છેડા છે. એકનું નામ જન્મ અને બીજાનું નામ મૃત્યુ. પ્રત્યક્ષ શબ્દ એટલા માટે કયો કે જે નથી દેખાતું એવું પણ જીવનના પહેલા અને મૃત્યુના પછી હોઈ શકે, પણ એ પ્રત્યક્ષ નથી. એટલા માટે પ્રત્યક્ષ શબ્દનો ઉપયોગ કર્યો છે. કોઈને જન્મતા જોઈએ છીએ, કોઈને મરતા જોઈએ છીએ, બસ આ જીવનના બે છેડા છે. અને આ બે છેડાના વચ્ચે ઘણા પ્રકારો છે. જો જન્મના પ્રકાર છે તો મૃત્યુના પણ પ્રકાર છે. જો જન્મ અને મૃત્યુ બંનેના પ્રકાર છે તો જીવનના એ પ્રકાર છે, અને જો જીવનના પ્રકાર છે તો માણસના એ પ્રકાર છે. જન્મે તો છે, પણ બધા જન્મનારા એક રીતે, એક સરખી રીતે, એક પ્રકારે નથી જન્મતા. તમે ચારે તરફ નજર કરીને જુઓ, કેટલાક જન્મે છે બહુ મોટા ઉત્સવની સાથે જન્મે છે, એમની વધામણીઓ થતી હોય છે, પેંડા વેચાતા હોય છે, સોનું વેચાતું હોય છે, સાકર વેચાતી હોય છે. એ જન્મે એના પહેલા એના એકે એક વસ્તુ માટેની તકેદારી રખાઈ હોય છે. હજુ એનો જન્મ નથી થયો એના પહેલા તો એના કપડાં તૈયાર કરાવવામાં આવ્યા હોય છે, એનું પારણું તૈયાર કરવામાં આવ્યું હોય છે, કેટલી મોટી રાહ જોવાતી હોય છે. એક પ્રકાર છે. એક એવો જન્મ છે જે જન્મતાની સાથે અભિશાપ લઈને જન્મે છે. એ જન્મ ગમતો નથી, એ જન્મ કોઈને ગમતો નથી. એ છોકરું ક્યાં નાખવું, ક્યાં સંતાડવું, ક્યાં ફેંકી દેવું, એને મારી નાખવું કે શું કરવું, કઈ રીતે એમાંથી છૂટવું, એવી રીતે બાળકો જન્મે છે. કોઈ ઠૂંસા ખાઈ ખાઈ નહીં જન્મે છે. જીવનનો અર્થ છે નિરીક્ષણ. નિરીક્ષણથી મોટું કોઈ શાસ્ત્ર નથી. જો તમારી આંખ છે એ જોઈ શકતી હોય તો ચારે તરફ પુસ્તકો જ પુસ્તકો પડ્યા છે, પણ તમારી આંખ જો જોઈ ન શકતી હોય તો તમારા ઘરમાં પુસ્તકોનો થોકડો ભેગો કરો તો એ તમારું મગજ છે ને એ જડતામાંથી બહાર નહીં નીકળી શકે. કબીરનો જન્મ કેવી રીતે થયો, કૃષ્ણનો જન્મ કેવી રીતે થયો, તમે મહાપુરુષોના જન્મના વિશે કદી તપાસ કરી? કૃષ્ણનો જન્મ તો જેલમાં થયો. બે ભાલાવાળા બે બરછી લઈને ઉભા હતા, યમરાજ થઈને ઉભા હતા. બાળક જન્મે એની સાથે સમાચાર આપો. જે આઠમા બાળકની રાહ તમે જોઈ રહ્યા છો એ જ આઠમું બાળક છે. પગ પકડીને ઉછાળીને મારી નાખો. અને અંધારી રાતે જન્મ્યા હતા, અજવાળી રાતે નહીં. અજવાળિયામાં જન્મે ને ઉજળા થાય એ તો કોઈ મોટી વાત નથી, પણ અંધારિયામાં જન્મીને જે ઉજળા થાય ને, બસ એનું નામ જીવન છે. એમ
એમાં તમારો પુરુષાર્થ છે, એમાં તમારી પર્સનાલિટી છે, એમાં તમારું વ્યક્તિત્વ છે. અંધારી મેઘલી રાતે જે જન્મે અને જન્મતાની સાથે જેને ભાગવું પડે. તમે કદી માં થઈને જીવનનો વિચાર કર્યો છે? એક માને બાળક પ્રત્યે કેટલી આત્મીયતા હોય છે. અમારે તે એવું લખ્યું છે કે પુત્ર વિયોગનું દુઃખ જો જોવું હોય તો માં થવું. બાપને પુત્ર વિયોગ હોય પણ બાપ એ બાપ છે ને માં એ માં છે. બાપનો સંબંધ બૌદ્ધિક છે, માનો સંબંધ હૃદયનો છે. માં એ કદી છોકરા સાથે એવું ગણિત નથી ગણતી કે આ છોકરો મોટો થશે ને મને કેટલો પગાર આપશે ને પછી શું આપશે ને શું આપશે. માને કદી આવું ગણિત નથી હોતું. હૃદય છે ને એ હૃદયનું આ ગણિત જ નથી. એટલે જેને વિયોગ પુત્ર વિયોગનું દુઃખ જોવું હોય એને માં થવા દે. તે પંછી પર પથરો ફેંકતા ફેંકી દીધો. પક્ષી તો મરી ગયું પણ એ પક્ષીની માં, એનો એક માળો, એનો એક નાનું સરખું કુટુંબ જીવન કદી કોઈએ વિચાર ન કર્યો. મારી તમને એક ખાસ ભલામણ છે, જીવનમાં બધું થજો, પારધી ન થશો, પારધી ન થશો. અને પારધીનો અર્થ પેલો ગિલોલ લઈને જે ફરે છે એ જ ના કરતા. આપણામાંથી ઘણા પારધી હોય છે, રોજ મંદિરે આંટા મારીને પણ પારધી હોય છે. એ બેઠા બેઠા કોઈના ઘર તોડાવતા હોય છે, કોઈના જીવન બરબાદ કરતા હોય છે, લાકડા લડાવી લડાવી. એમના હાથમાં ગિલોલ નથી હોતી, એમની વાણીમાં ગિલોલ હોય છે. બધું થજો પણ પારધી ન થશો, કોઈનું જીવન બરબાદ ન કરાવશો. એટલે ભગવાન કૃષ્ણ છે, કૃષ્ણ તો જેલમાં જન્મ્યા હતા. એક બીજી વાત યાદ રાખજો, જેને પુરુષાર્થમય જીવન જીવવું હોય એને મુસીબતમાં જન્મવાનું, મુસીબતમાં જીવવાનું. કારણ કે મુસીબત સ્વયં પુરુષાર્થને આમંત્રણ આપે છે. તમને જન્મતાની સાથે જ લીલા લહેર મળી ગયા, કોઈ પ્રશ્ન જ નથી, કોઈ પ્રશ્ન જ નથી. તમારી પુરુષાર્થ શક્તિ ખીલવાની, પુરુષાર્થ શક્તિ ખીલવવા માટે પણ જરૂરી છે. તમે ઝઝૂમતા જ રહો, ઝઝૂમતા જ રહો. જન્મના પ્રકાર છે, કૃષ્ણનોય જન્મ છે, કબીરનોય જન્મ છે, અને છતાંય મહાપુરુષ છે. મૃત્યુના એ પ્રકાર છે, આ બેના વચ્ચે જે જીવન છે એ જીવનના એ પ્રકાર છે. આટલા બધા માણસો બેઠા છે. જેમ પ્રત્યેકના ચહેરા જુદા છે એમ પ્રત્યેકના જીવનનો પ્રકાર પણ જુદો છે. એકલા ચહેરા જ જુદા નથી, તમારો પ્રકાર તમારી સાથે છે અને એ પ્રકાર પ્રકૃતિમાંથી આવે છે. તમારા જીવનનો પ્રકાર તમારી પ્રકૃતિમાંથી આવે છે. તમને કોણે ઉદાર બનાવ્યા? તમને કોણે લોભિયા બનાવ્યા? તમને કોણે વહેમિલા બનાવી દીધા? તમને કોણે ઉતાવળિયા બનાવી દીધા? તમે પોતે તમારાથી ત્રાસી ગયા છો, તમે પોતે ત્રાસી ગયા છો. માથા કૂટીને કહેતા હો છો મારો સ્વભાવ સારો નથી, તો સુધારી નાખો ને, મારો સ્વભાવ સારો નથી. આ પ્રકૃતિ છે. એટલે ભગવદ્ ગીતામાં કહેવું પડ્યું છે, પ્રકૃતિમ યાંતિ ભૂતાની નિગ્રહ કિમ કરિષ્યતિ. એ ચર્ચા નહીં કરો, મૃત્યુના પ્રકાર છે. હું એને છ પ્રકારમાં વહેંચું છું, યાદ રાખવા હોય તો રાખી દેજો. પણ એક વાત, પહેલી શરત, મૃત્યુ એ જીવનની અનિવાર્ય ઘટના છે. કોઈ પીર હોય, કોઈ પેગંબર હોય, કોઈ તીર્થંકર હોય, કોઈ ભગવાન હોય, કોઈ સિદ્ધ હોય, કોઈ ઓલિયા હોય, મૃત્યુ છે એ જીવનની એક અનિવાર્ય ઘટના છે. પણ જે અનિવાર્ય છે એમાં ઘણું સારું છે અને ઘણું ખોટું છે.
અમે બધા લોકોને કહેતા હોઈએ છીએ, મૃત્યુથી ડરવું નહીં, મૃત્યુથી ડરવું નહીં. અરે એ તો બોલવાની વાત છે, એ તો બોલવાની વાત છે. મૃત્યુ જેવો ભય બીજો કોઈ ભય નથી. અને આ કોની વાત કરું છું? મોટા મોટા આત્મવેત્તાઓની વાત કરું છું. હમણાં થોડા દિવસ પહેલા મારે ત્યાં એક ડોક્ટર આવ્યા, રિટાયર્ડ થયેલા ડોક્ટર આવ્યા. એમણે મને વાત કરી, મેં 30-32 વર્ષ સુધી ડોક્ટરી કરી, સરકારી નોકરી કરી. મેં કહ્યું શું કરતા? મને કે નૈરોબીમાં રહેતો, અને મારું કામ હતું ફાંસીએ ચડાવેલા માણસનું સર્ટિફિકેટ આપવું કે હવે મરી ચૂક્યો છે. તો મેં કહું કેટલા માણસોના સર્ટિફિકેટ તમે આપ્યા? મારા દેખતા 800 માણસ ફાંસીએ ચડ્યા હશે. આ 32 વર્ષની ઉંમરમાં 800 માણસ ફાંસીએ ચડ્યા હશે. મને રસ પડ્યો. મેં કહ્યું એ 800 માણસમાંથી કોઈ એવા માણસની મને વાત સંભળાવો જે હસતા હસતા ફાંસીએ ચડ્યો હોય, જે ખુમારીથી ફાંસીએ ચડ્યો હોય, એવા એક માણસની વાત સંભળાવો. મને કે એક કે નહીં, શું વાત કરો છો? મને કે આ ડોક્ટરે મને કહ્યું. મને કે બાપજી, આ બધા હંકો રાખતા હોય છે, પણ જે ઘડીએ જજ એને ફાંસી સંભળાવે છે, ફાંસીની સજા, તે દિવસથી એનું શરીર સુકાવા માંડે છે. એને ખાવાનું નથી ભાવતું, એને ઊંઘ નથી આવતી, એને ઝાડા થઈ જાય છે, ઝાડાનો રોગ થઈ જાય છે. અમે એને ઘણીએ ભલામણ આશ્વાસન આપીએ, ગીતાના શ્લોકો સંભળાવીએ, ફલાણા શ્લોકો સંભળાવીએ, પણ બધું કશું છે. તમે નામ સાંભળ્યું હશે એક, વિશ્વ માજરિયો. નામ સાંભળેલું? કાઠિયાવાડમાં બહારવટ્યો. એને એવું કહેવાય છે કે 120 પટેલોનો નાક કાપેલો. કઈ એને દુશ્મનાવટ થઈ ગયેલી, એ ત્રાસ ત્રાસ કરી નાખેલો અને કેટલા માણસોને મારી નાખેલા, હાહાકાર મચાવી દીધેલો. એ વિશ્વ માજરિયો જ્યારે ફાંસી ઉપર ચડવાનો થયો, રોજ બૂમો પાડે. માણસે મને આવીને વાત કરી, મને કે રોજ બૂમો પાડે, મને શું કામ મારી નાખો છો, મને શું કામ મારી નાખો છો, મને શું કામ મારી નાખો છો. અને આમ જુઓ તો મૂછો ને હાય પડછંદ શરીરને, પણ ફાંસીના દિવસે, છેલ્લા દિવસે અમારે એને ટોંગા ટોળી કરીને એને ફાંસી લટકાવવો પડે, પાછો ને પાછો જ પડે. મારે નથી મરવું, મારે તો તારે નથી મરવું, તે લોકોને માર્યા કેમ? ત્યાં તો કેટલાય ને ગોળીઓ દીધા, ત્યારે તો તું ફાંકો રાખતો હતો, હવે કેમ પાછો પડે? અમારે ઉપાડીને એને ટંગા ટોળી કરીને એને ફાંસીએ ચડાવવો પડે. એટલે આ પહેલી વાત યાદ રાખજો, આપણે ત્યાં બે પદ્ધતિ છે જીવનને અભિગમ માટેની, બે પદ્ધતિ છે, એક જ્ઞાન માર્ગ, એક ભક્તિ માર્ગ. જ્ઞાન માર્ગી પોતાના જોરે જીવન જીવતો હોય છે. મને મારનાર કોણ છે? સ્વામી રામતીર્થ. એ સૂર્ય, મારી શક્તિથી તું ચાલે છે. એ પવન, મારી શક્તિથી તું ચાલે છે. બધાને પડકાર આપે, બધાને, તમારામાં મારી શક્તિ છે, સુપર પાવર હું છું, મારાથી ઉપર કાંઈ નથી. લોકો બહુ ખુશ થાય એમની શાયરી એ બધું સાંભળીને. પણ છેલ્લા દિવસે જ્યારે એ નાવા ગયા, ઉપર પહાડ ઉપર કૂટ્યા, નીચે નદીમાં નાવા ગયા, ઉપર એક પૂર્ણાનંદ સાધુ બનાવેલા, શીખ હતા અને શીખમાંથી સંન્યાસી થયેલા, એ ઉપર નીચે જોયા કરે. અને નાવામાં પેલા ગંગાજીના ગોળ ગોળ પથરા શેવાળ વળગેલા, એમાં પગ લપસ્યો અને તણાયા. એમણે બચવા માટે ઘણો પ્રયત્ન કર્યો, ઘણો પાછા તરીને આવવા માટે, અને વેગમાં તણાઈ ગયા. પછી તો મળદું હાથમાં આવ્યું. પણ આ દૃશ્ય જોઈને પેલા પૂર્ણાનંદે સંન્યાસ ઉતારી દીધો, સંન્યાસ મૂકી દીધો. જે માણસ આખી જિંદગી લલકાર કરે, પડકાર કરે, સૂર્ય મારી મુઠ્ઠીમાં છે, પવન મારી મુઠ્ઠીમાં છે, એને મરતા જોયો આ રીતે. ભક્તિ માર્ગમાં શું છે? હાથ જોડીને રહેવાનું, પ્રભુ તું રાખે એમ રહેવાનું. કાલે મને કેન્સર થાય, કાલે જડોદર થઈ જાય, ભગંદર થઈ જાય, ખબર નહીં શું થઈ જાય, સન્નિપાત થઈ જાય, આખી જિંદગી મેં કથા કરી હોય ને પછી ગાળો બકતો થઈ જાઉં,
મારા મગજની કમાન છટકી જાય, પાગલપણું આવી જાય. કોઈ ગેરંટી ખરી કોઈની? કોઈ ગેરંટી આપી શકે? એટલે ભક્તિ માર્ગ શું છે? ભક્તિ માર્ગ હંમેશા પરમેશ્વરને હાથ જોડીને રહે છે. તું રાખે એમ રહેવાનું પ્રભુ, તું રાખે એમ રહેવાનું, તું બોલાવે એમ બોલવાનું, તું લઈ જાય ત્યાં જવાનું. અમે શું અહંકાર કરવાના હતા? એક પાણીનો પરપોટો છે, અને પાણીનો પરપોટો એ સ્ટીલથી બનેલો નથી, એ લોખંડથી બનેલો નથી. કોઈ ઘણના ઘા સહન કરી શકે? એક હવાનું જરાક ઝોકું આવ્યું ને ફટ દઈને ફૂટી જાય. ભક્તિ માર્ગ છે ને એ છેલ્લી ઘડી સુધી નમ્રતાનો માર્ગ છે, આધીનતાનો માર્ગ છે, દીનતાનો માર્ગ છે. એ ભગવાન આગળ તો હાથ જોડે છે, પણ ભગવાનના ભક્તો આગળ એ હાથ જોડે છે. કઈ ખબર નહીં ભાઈ, મારો રામ જેમ રાખે એમ રહેવાનો છે. અને જે ભગવાનના આગળ હાથ જોડીને રહે, જે નમ્રતાથી રહે ને, ભગવાન એની આબરૂ સાચવે. આબરૂ તો કોની જતી હોય છે? જે બહુ ફોંકો મારતા હોય છે, જે બહુ અહંકાર કરતા હોય છે. એટલે આપણા ત્યાં બે પદ્ધતિ છે, અને આ બે પદ્ધતિમાં બીજી પદ્ધતિ છે. મૃત્યુ વિશે આપણે કોઈ દાવો ન કરી શકીએ કે હું બેઠો બેઠો મરીશ, આમ મરીશ, પહેલાં તમને ખબર આપી દઈશ. કશું ના કહી શકાય. કાલે શું થશે એની કોઈ વાત ના થઈ શકે. ત્યારે આ બે ભાગ મૃત્યુનો પહેલો પ્રકાર છે, જેને હું નિસર્ગ મૃત્યુ કહું છું. બહુ દયા કરી પરમેશ્વરે, બહુ દયા કરી. આ માઇકને ઘડપણ મૂક્યું, આ પાટને ઘડપણ, આ ગોદડાને ઘડપણ આવે, આ ચાદરને ઘડપણ આવે, આ ફૂલને ઘડપણ આવે. એવી કોઈ વસ્તુ ખરી જેને વૃદ્ધાવસ્થા ન આવે? અને વૃદ્ધાવસ્થા ન આવે તો આ પંખો વૃદ્ધ થવાનો, એક દિવસે કિચુડ 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 કરવાનો. અને જ્યારે કિચુડ 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 કરશે ને, એટલે પછી લોકો કહેશે હવે આને કાઢો, માથું ખાઈ ગયો, હવે આને બદલો. અર્થ સમજ્યા તમે? તમારા ઘરમાં તમે કિચુડ 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 કરવા લાગો ને, એટલે પછી ઘરવાળા કહે હવે કોઈ વૃદ્ધાશ્રમ ખોળી કાઢો, ગમે એમ કરો, પણ આ દાદાને કાઢો, આપણા બાને કાઢો. હવે કિચુડ 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 જ્યારે જુઓ ત્યારે એનું નામ જ જીવન છે. જ્યારે ફૂલ ખીલે છે, એક વૃક્ષ ઉપર જ્યારે કૂંપળો આવે છે, એની ચમક જુઓ તમે, એનું તેજ જુઓ, એનું આકર્ષણ જુઓ. મારી તમને સલાહ છે, કોઈ નાનું બાળક હોય, હેલ્ધી આરોગ્યવાળું સુંદર બાળક હોય ને, તમે એના શરીરને સૂંઘજો. એ શરીરમાં એવી સુગંધ છે ને, આજ સુધી દુનિયામાં કોઈ અત્તર નથી બનાવી શકાય એવી સુગંધ મૂકીને. એટલે તમને વારંવાર એને આમ એ કરવાનું મન થાય છે. એની જીભ જોજો, એના જીભ ઉપર જરાય ઉલ નથી, જરાય ઉલ નથી, કેમ કે આરોગ્ય છે. પછી જેમ જેમ મોટા થયા, ભજીયા ખાધા, પછી ઉપર બીજું ખાધું, બીજા ઉપર ત્રીજું ખાધું, પછી આઈસ્ક્રીમ ખાધો, હવે ઉલ ના આવે તો બીજું આવે શું? હવે એની જીભ એકદમ ધોળી છે, અને જ્યારે જુઓ ત્યારે ડોક્ટરને જુઓ ને, જુઓ ને, જુઓ ને. ભોગે રોગ ભયમ કુલે ચ્યુતિ ભયમ વિત્તે નૃપાલાદ ભયમ માને દૈન્ય ભયમ મૌને દૈન્ય ભયમ બલે રિપુ ભયમ રૂપે જરાયા ભયમ શાસ્ત્રે વાદ ભયમ ગુણે ખલ ભયમ કાયે કૃતાંતાદ ભયમ સર્વં વસ્તુ ભયાન્વિતં ભુવિ નૃણા શંભો પદં નિર્ભયં. શ્લોકની વ્યાખ્યા નહીં કરો. બહુ પ્રચલિત શ્લોક છે ને, તમારામાંથી ઘણી વાર ઘણા લોકોએ આ શ્લોક સાંભળ્યો છે, એટલે હું એની વ્યાખ્યા. બાળકને જોજો, નિરીક્ષણ કરજો, એની જીભ ઉપર મેલ નથી. કદી બાળકને તમે અપાન વાયુ કરતા નહીં જોઈ શકો, કદી નહીં. પછી મોટા થાવ એટલે પછી પેટમાં જ્યારે જુઓ ત્યારે ઢોલ જેવો ઢમ 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 ઢમ. અરે તો કુંપળ છે, કુદરતની રચના છે. પછી યુવાવસ્થા આવે, પછી વૃદ્ધા આવે. એટલે અમારી ગીતામાં કહ્યું છે, કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ્તત્ર ન મુહ્યતિ, ધીરસ્તત્ર ન મુહ્યતિ. અર્જુન, આ તારા હાથની કે મારા હાથની વાત નથી, આ ચક્ર ચાલવાનું છે,
આ ફરક કેટલો છે? કોઈને બહુ જલ્દી વૃદ્ધાવસ્થા આવે, કોઈને બહુ જલ્દી મૃત્યુ આવે, કોઈને મોડું આવે, પણ આ પ્રક્રિયા છે. અને પ્રક્રિયાના પાછળ બે કારણો છે. ઉત્પત્તિનું મૂળ વિસર્જન છે, વિનાશ વિના ઉત્પત્તિ નહીં. અને જો તમારે સતત સંસારને ઉત્પત્તિ આપવી હોય તો સતત વિનાશ કરવો જોઈએ. એટલે અમારે ત્યાં પૌરાણિક જે પરમેશ્વર છે ને, એ બ્રહ્મા વિષ્ણુ ને મહેશ છે. એક બ્રહ્મ ખરો, એક પરમાત્મા ખરો, પણ ઉત્પત્તિ કરનાર, સ્થિતિ કરનાર અને પ્રલય કરનાર. એ પ્રલય કરનાર પણ એટલા માટે છે, નિસર્ગ મૃત્યુ, 70, 75, 80 વર્ષનો માણસ થયો, શરીર ખકડી ગયું, દાંત પડી ગયા, આંખે મોતિયો હવે દેખાતું નથી, પચતું નથી, સ્મૃતિ ગાયબ થઈ ગઈ છે, યાદ નથી રહેતું, પગમાં વાહ આવી ગયો છે, બેસાતું નથી, અને આ બધાની અસર થઈ છે, સ્વભાવ ચીડિયો થઈ ગયો છે, ઘરમાં કોઈ ગાંઠતું નથી, કારણ કે ત્રીજી પેઢી થઈ ગઈ છે, અને ત્રીજી પેઢી છે એ ઘરમાં કોઈ ગાંઠતું નથી. એક ટાઈમ હતો, આજે જે 85 વર્ષનો વૃદ્ધ છે ને, એ આ ઘરમાં સિંહ જેવો હતો. એની ધાકથી આખું ઘર ધ્રુજી ઉઠતું, એ ઓટલા ઉપર, પગથિયા ઉપર પગ મૂકતો હોય ને આખા ઘરમાં શાંતિ થઈ જાય, આયા આયા આયા. હવે એ જ ઘરમાં શિયાળ થઈને પડ્યો છે, જેમ શિયાળિયું પડ્યું હોય એમ પડ્યો છે. અને હવે એ જ કહે છે કે હે મારા વાલા, હવે મને ઉપાડી દે, હજુ તો આ ત્રીજી પેઢી છે, તું જો અમર થઈ જાય ને તને ચોથી ને પાંચમી પેઢી આવે તો તારી દશા શું કરે, માણસની દશા શું? એક નિસર્ગ મૃત્યુ છે, ઝાડ સુકાઈ જાય છે, છોડ કરમાઈ જાય છે, બધું આપોઆપ ચાલ્યા કરે છે અનંત કાળથી. આ નિસર્ગ મૃત્યુ છે. અને નિસર્ગ મૃત્યુ છે ને, એને અમારે ત્યાં મંગલમ મરણમ જાત્ર, એને મંગલ કહ્યું છે. જન્મ જેટલો મંગળદાયી છે, મૃત્યુ પણ એટલું જ મંગળદાયી છે. પણ એ નિસર્ગ મૃત્યુ હોય તો શરત એટલી છે કે મરતા પહેલા માણસ મરી ચૂક્યો હોય તો એ પોતે તૈયાર. અમારે સંન્યાસીઓ માટે લખેલું છે શાસ્ત્રમાં, કોઈ વાલામાં વાલો અતિથિ આવવાનો હોય અને જેમ રોજ તમે બારણે જઈને એની રાહ જોયા કરો, આજ આવશે આજ આવશે, અને એને આવતા જોઈને ખુશ ખુશ થઈ જાઓ, આવો 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 આવો, તમારા માટે લાપસી બનાવી છે. એવી જ રીતે જે રોજ મૃત્યુની પ્રતીક્ષા કરે, કાલમેવ પ્રતિક્ષેત, જે રોજ મૃત્યુની પ્રતીક્ષા કરે, આવો તમે જ્યારે આવો ત્યારે હું તૈયાર છું. એનું મંગલ મરણ ક્યારે થાય એની શરતો મૂકેલી છે. એક પહેલી શરત છે કૃતકૃત્યતા, કૃતમ કૃત્યમ પ્રાપણીયમ પ્રાપ્ત મિત્યેવ તુષ્યતિ. મારે જે કરવાનું હતું એ મેં કરી લીધું, હવે કંઈ બાકી નથી રહેતું. જેમ રિટાયર્ડ થવાનો ટાઈમ છે, 58 વર્ષ થાય, 60 વર્ષ થાય, માણસ રિટાયર્ડ થઈ. કાલે તમે કલેક્ટર હતા, મામલતદાર હતા, TDO કે DDO હતા, બરાબર, આજ કશું નથી, રિટાયર્ડ થઈ. જેમ રિટાયર્ડ થવાનો સમય છે એવી જ રીતે મરવાનો પણ એક સમય છે. અને મરવાનો સમય છે એટલે પેલો માણસ શું છે, એ છોકરાને સોંપી દે છે, લે ભાઈ સંભાળી, જો હવે મને કશું પૂછીશ નહીં, કોની કંકોત્રી આવી છે, કોને કેટલો ચાંદલો કરવો, એ બધું તું જાણે, મને કશું ના પૂછીશ. જિંદગીની એક બીજી ખાસ વાત કહું છું, અને ખાસ વાત વૃદ્ધોને કહું છું, જો વૃદ્ધાવસ્થામાં સન્માનપૂર્વક જીવવું હોય, ખુમારીપૂર્વક જીવવું હોય, તો એ બે રસ્તા બતાવું છું. પહેલો રસ્તો તો એ છે કે તમારા કુટુંબના માણસો ઉપર ઉપર પડતા ના જશો. ઉપર પડતા જશો ને તો કોડી ના થઈ જશો. છોકરું રમવા નથી માંગતું ને હવે તમે એને ખેંચ ખેંચ કરશો તો તમે કોડી ના થઈ જશો. ઘરના માણસ તમારા સાથે વાત કરવા નથી માંગતા ને તમે જબરજસ્તી જઈને એમના વચ્ચે જઈને ઉભા રહો અને બોલ બોલ કરો, એટલે પછી લોકો તમે આડું જુઓ એટલે અંદર અંદર હસ્યા કરે. પણ તમે પોતે જ એવી જગ્યાએ બેસી જજો કે લોકો તમને મળવા આવે, દાદા આ શું કરશું, દાદા આ શું કરશું. હવે દાદા આખો દિવસ જ્યારે જુઓ ત્યારે કાં તો રસોડામાં હોય છે, કાં તો અહીં હોય છે, કંઈક દુકાનની પેઢીએ બેઠા હોય, જીવ ખાઈ જતા હોય છે. વૃદ્ધાવસ્થામાં ઉપર પડતા ના જશો, પ્રેમનો આ નિયમ છે. ઉપર પડતો જે માણસ જાય ને એને પ્રેમ ના મળે. જે આસન વાળીને બેસે ને, પલાઠી વાળીને બેસે, સ્વસ્થ થઈને બેસે ને, એની પાછળ લોકો દોડતા.
તમે જુઓ આ બજારમાં જે ફરતા દુકાને દુકાને ભીખ માગતા લોકો છે ને, એમને બે પૈસા પાંચ પૈસા માંડ મળે છે. પણ જે પલાઠી વાળીને બેઠા હોય છે ને, એમની પાસે હજારોના ઢગલા થાય છે. વગર માગે આપોઆપ લોકો આવીને ઢગલા કરતા હોય છે. વૃદ્ધાવસ્થા પલાઠીની અવસ્થા છે. તમારું માન તમારા હાથમાં છે એટલે આ પહેલી વાત. બીજી વાત છે, વૃદ્ધાવસ્થા છે ને એને એવી રાખજો કે આર્થિક રીતે તમારે લાચાર ના થવું પડે. દસ પૈસા આપજો જરા આરતીમાં નાખવા લઈ જવા છે, બે રૂપિયા આપજો જરા મહારાજની કથા પૂરી થઈ મૂકવા લઈ જવા છે. માગશો નહીં. મનમાં એક વાત નક્કી કરજો, તમારા દસ પૈસા વિના ભગવાનને કેમ અટક્યું નથી, પણ તમે દસ પૈસા માટે તમે દસ પૈસાના કેમ થઈ જાઓ છો? તમારી કોડી કોડીની કિંમત કેમ કરો છો? અને નહીં માગો ને તો એક દિવસ એવો આવશે કે છોકરો અને છોકરાની વહુ સામે ચાલીને કહેશે, લો બાપા આ પચીસ રૂપિયા રાખો, કઈ વાપરવા કામ આવશે. લો બાપા આ પાંચ રૂપિયા રાખો. હવે તમે જ રોજ દસ પૈસાનું માથું ખાતા હો એટલે. પણ આ બે ખુમારીઓ આવલાવવી ક્યાંથી, અને આ બે ખુમારીઓ ક્યાંથી આવતી હોય છે? વૃદ્ધાવસ્થામાં માણસ અંતર્મુખ થયો હોય, અંતરંગ થયો હોય. એટલે આપણા ત્યાં એક ખાસ પદ્ધતિ છે, સર્પ જેમ કાંચડીને ઉતારે એવી રીતે જે પોતાના કુટુંબના મોહને કાંચડીની માફક ઉતારી નાખે. બરાબર, પૂછો જવાબ આપીશ, તમારે જરૂર હોય મારું મારી બુદ્ધિ પ્રમાણે તમને સમજાવીશ. અમારે ત્યાં પણ એક નિયમ છે, તમારી પાસે કોઈ મંત્ર છે ને, તમે પાત્ર જોઈને એને એકાંતમાં મંત્ર આપશો તો મંત્ર કરોડનો છે, પણ વગર પાત્રે વગર જગ્યા જોયા વિના ગમે ત્યાં બકબક કરશો તો એ કોડીનો છે, એ જ મંત્ર કોડીનો છે. એટલે એક નિસર્ગ મૃત્યુ છે, તમને પોતાને જ મરવાની ઈચ્છા થાય, તમને જેમ થાય કે હવે તો આ વાથી ત્રાસી ગયા, હવે નથી જીવાતું, હે ભગવાન હવે મને ઉપાડી. શરીર ખખડી ગયું હોય, કૌટુંબિક સ્થિતિ એવી થઈ ગઈ હોય, અને બધાના અંદર આ સ્થિતિ હોય ત્યારે માણસ પોતે જ ઈચ્છે, અને એવું જે મરણ છે એ વ્યવસ્થા કર્યા પછીનું છે, એને હું નિસર્ગ મૃત્યુ કહું છું. અને નિસર્ગ મૃત્યુમાંથી કોઈ બચી ન શકે, આ તો ભ્રાંતિ છે. ગોપીચંદ અમર છે, ભર્તુહરિ અમર છે, ફલાણા અમર, અશ્વત્થામા અમર છે, એ તો ભ્રાંતિ છે. કોઈ અમર નથી, અમર કૃતિ છે, અમર નામ છે. પણ આ નિસર્ગ મૃત્યુમાં બે ભેદ હું કરું છું, યાદ રાખજો. એક સહજ રીતે માણસ મરી, પણ એક માણસ છે ને મર્યો તો ખરો પણ ધન્ય મૃત્યુ, હું એને નિસર્ગતાની સાથે ધન્યતા જોડી દઉં છું. એ મરતા પહેલા બોલાવે, જો આ ફલાણે આટલું કરજો, આ આશ્રમમાં આટલું આપજો, આ ગૌશાળામાં આપજો, આ ફલાણી જગ્યાએ આપજો, મારી દીકરીઓને આપજો, આ મુનિમ આખી જિંદગી મારું વફાદારીથી કામ કર્યું આ મુનિમને આટલું આપજો, આ કામવાળીને આટલું આપજો. એ માણસ મરતો નથી, અથવા મરે છે તો જીવાડીને મરે છે, એ મરતા પહેલા કદર કરીને મરે છે. મારું પુસ્તક વાંચજો, વિદેશ યાત્રાના પ્રેરક પ્રસંગો. એક અંગ્રેજ મરતા પહેલા એના કૂતરાની વ્યવસ્થા કરે છે કે અમારો કૂતરો આખો આખી જિંદગી મારી સાથે રહ્યો, મારું રક્ષણ કર્યું, પણ મર્યા પછી એના માટે વ્યવસ્થા કરે છે કે કૂતરા માટે આ વ્યવસ્થા કરે, એના વિલમાં લખે છે. મારા ઓળખીતા એક પટેલ ઉત્તર ગુજરાતમાં, શું વાત કરું, બિલકુલ અભણ માણસ, અભણ માણસ. હમણાં હું કોલ્હાપુર ગયો, સોલાપુર નહીં કોલ્હાપુર, કોલ્હાપુરમાં કચ્છી પટેલોનું આખું સંમેલન. હવે કચ્છી પટેલોની બધી જોઈ, ડિરેક્ટરી જોઈ, એમાં કોઈ એક ચોપડી ભણેલું છે, કોઈ બે ભણેલું છે, કોઈ ત્રણ ચોપડી ભણેલું છે, બસ ચાર ચોપડી તો બહુ થઈ ગઈ, માત્ર ચાર ચોપડી. એમાં બે ચોપડી વાળા તો ઘણા છે, અને બધા કરોડાધિપતિઓ, લક્ષાધિપતિ એક, બધા કરોડાધિપતિ. ક્યાં કચ્છ, ક્યાં કોલ્હાપુર. અરે તમે ગુવાહાટી જાઓ, મદુરાઈ જાઓ, ભારતના કોઈ પણ છેડે જાઓ, લાકડાની લાટી, લાકડાના પીઠા બધા કચ્છીઓ. એ વેરણીયા હતા, લાકડા વેરવાનું કામ કરે,
અને વેરતા 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 ધંધામાં પડ્યા, આજે કરોડાધિપતિ થયા. એ બે ચોપડી ભણેલો માણસ, એને તમિલ ભાષા આવે, એને મલયાલમ આવડે, એને કન્નડ આવડે, એને બંગાળી આવડે, એને અસમિયા આવડે, એને ઉડિયા ભાષા આવડે. સરકારની કોઈ સબસિડી નહીં, કોઈ અનામત નહીં, કોઈ ટેકો નહીં, કશું નહીં, પોતાની મેળે ઉભો. કેમ બીએ ભણેલા બેકાર કેમ ફરે છે? બીએડ થયેલા બેકાર કેમ ફરે છે? કારણ કે એમને નોકરી સિવાય બીજું કંઈ સૂઝતું, કશું સૂઝતું નથી. આને સૂઝ્યું, આને સૂઝ્યું. જીવનમાં તો ઘણી દિશાઓ છે, તમને સૂઝવી જોઈએ. એટલે આપણા ત્યાં ગાયત્રી મંત્રમાં ખાસ વાત કહી છે, મને નોકરી આપ એવું નથી કહ્યું, મને પૈસો આપ એવું નથી કહ્યું, માત્ર મને દિશા સુજાણ, મને દિશા સુજાણ. ધિયો યો નઃ પ્રચોદયાત. અને દીક્ષાનો અર્થ યાદ છે, જે દિશા બતાવે એનું નામ દીક્ષા. દીક્ષાનો બીજો કોઈ અર્થ નથી. દીક્ષા લીધી, દીક્ષા કપાળ દીક્ષા લીધી, ઉલટા દિશા ભ્રષ્ટ થયા. સાચી દિશાએ ચાલતા હતા, ઉલટા ખોટી દિશાએ વળી ગયા. દીક્ષાનો અર્થ થાય છે જીવનની સાચી દિશા બતાવે એનું નામ છે દીક્ષા. એટલે પેલા અભણ પટેલ બિલકુલ અડધી જિંદગી સુધી ખેતી કરી અને પછી ઈચ્છા થઈ કે હવે વેપારમાં પડો, વેપારમાં પડ્યા. આ માણસ અભણ માણસ, એણે જોત જોતામાં 17 પેઢીઓ ઊભી કરી. 17 પેઢીઓ વિસનગરમાં, માણસામાં, ઊંઝામાં, સિદ્ધપુરમાં 17 પેઢીઓ ઊભી કરી. 54 માણસ એક રસોડે જમે, એક રસોડે 54 માણસ. આ ડોસો બેઠો બેઠો ખાટલામાં બેઠો બેઠો, એના છોકરા, છોકરાની વહુઓ, એના છોકરા, ભત્રીજા, બધા એક સાથે. માણસની એક પર્સનાલિટી હોય છે, માણસનું એક વ્યક્તિત્વ હોય છે. એ માણસ જ્યારે મૃત્યુનો સમય નજીક આવ્યો ત્યારે આખા કુટુંબને ભેગું કર્યું અને ભેગું કરીને બધું વહેંચ્યું. બધાને જે વ્યવસ્થા કરવી તે કરી અને પછી કહ્યું, જુઓ હવે હું આવતીકાલે વિદાય લેવાનો છું. શું વાત કરો છો? હું તમને એક બીજી વાત કહું છું, કદી યોગી ના થશો. સહજ જીવન જીવજો, સહજ માણસ થજો, સહજ નોર્મલ જીવન. સવારે ઉઠીને ચા પીતા હોય તો ચા પીજો, દૂધ પીતા હોય તો દૂધ પીજો, 11 વાગે જમતા હોય તો જમજો, 2-3 વાગે ફરી ચા પીતા હોય તો પીજો, સાંજે જમતા હોય તો જમતો, આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થાય તો આઈસ્ક્રીમ ખાજો. તમને પચવું જોઈએ, તમને અનુકૂળ આવવું જોઈએ. આ સહજ જીવન છે ને, તમે જોશો જિંદગી એક બહુ હળવી થઈ જશે, બહુ હળવી થઈ જશે, ઘણા ટેન્શન નીકળી જશે. કદી પણ કૃત્રિમ જીવન ના જીવશો, બનાવટી જીવન ના જીવશો, ભોંયરામાં પુરાઈ રહેવાની જરૂર નથી. આ માણસ આ પેઢીને પેલી પેઢી ટેલિફોન કરે, ફલાણું કરે, પણ જે માણસને પેઢીઓ ખોલતા આવડ્યું, જે માણસને પેઢીઓ ચલાવતા આવડ્યું, એને પોતાની પેઢી સમેટી લેતા પણ આવડ્યું. હું સવારે નથી, તમારે કોઈને કંઈ પૂછવું હોય, કંઈ પણ હોય મને પૂછો, હું સવાર સુધી જ છું. અને મારી એક ઈચ્છા પૂરી કરજો, બસ એક ગાડું ભરીને લાડવા બનાવજો. એની દેશી ભાષામાં એક ગાડું ભરાય એટલા લાડવા બનાવજો અને જે આવે એને બધાને ખવડાવજો. પાટીદારનું ખોડ્યું ને, એટલે ગાડું ભરીને, એટલે 20-25 મણ, ગાડામાં 25-1 મણ તો. અને ખરેખર સવારે એ માણસ મરી. આ યોગી છે. એટલે ભગવદ્ ગીતામાં વારંવાર ભાર મૂક્યો છે, સહજમ કર્મ કૌંતેય સદોષમપી ન ત્યજેત, સહજમ કર્મ કૌંતેય સદોષમપી ન ત્યજેત, સર્વારંભા હિ દોષેણ ધૂમે નાગ્નિ રિવાવૃતા. દરેક અગ્નિમાં થોડોક ધુમાડો હોય, એમ દરેક કર્મમાં કંઈક દોષ હોય, પણ એ દોષને જોઈને કર્મનો છોડી ના દઈશ, તારું સહજ કર્મ કર્યા કરજે. પછી એમનો મોટો છોકરો મારી પાસે આવ્યો, મને કે બાપજી એમની પાછળ સપ્તાહ બેસાડવી છે, તમે આવશો? મેં કહ્યું જરૂર આવીશ. એ તો યોગી હતો, ખરો યોગી હતો, પણ મારી એક શરત છે. મને કે શું? એણે મરતા મરતા એમ કહ્યું છે ને કે એક ગાડું ભરીને લાડવા બનાવજો. ક્યાં
મારી ઈચ્છા છે કે 70 પેઢીઓ છે તો 70 ગાડા લાડવા બનાવો. કેટલાકના કાળજા ઢાલ જેવા હોય છે, ઢાલ જેવા કાળજા હોય છે, અને કેટલાકના પરફોટા જેવા હોય, તરત ફાટી જાય. અને પેલો મને કે બાપજી બનાવશું એમ કે 70 ગાડા લાડવા. કઈ રમત વાત છે? 70 ગાડા લાડવા બનાવ્યા, અને 70 એ 70 જુદી મીઠાઈઓ પાછી, 70 પ્રકારની જુદી મીઠાઈ. આ ધન્ય મૃત્યુ છે. આનાથી વધારે કોઈ ધન્યતા હોય? એને હિમાલયમાં જવાની જરૂર હતી ખરી? એ પેઢી એ જ હિમાલય હતો, એનો ધંધો એ જ ઉપાસના હતી. હું તમને આ જ વાત કહેવા માંગુ છું, તમારા ધંધાને સાધના બનાવો, સાધનાને ધંધો ના બનાવો, સાધનાને ધંધો ના બનાવો. તમે કોઈ વાર ઋષિકેશ જજો, ઋષિકેશથી આમ લક્ષ્મણ ઝૂલો આમ ફરીને તમે સ્વર્ગાશ્રમ એ તરફ જાઓ ને તો રસ્તામાં કેટલાય સાધુઓ બેઠા હોય, કોઈ આમ ધ્યાન કરીને બેઠા હોય, કોઈ આંખ ઉઘાડી રાખીને આમ બેઠા હોય, પણ આગળ કપડું નાખ્યું હોય, એટલે જનારા એમાં 5 પૈસા 10 પૈસા એમાં. આ સાધનાને ધંધો બનાવ્યો છે. હવે એ જ જો એમને એટલો જેટલો ટાઈમ એ અહીં આમ કરીને બેઠા છે એટલો જ ટાઈમ જો ખરી સાધના કરવામાં બેસે ને તો એમને 5-10 માગવું પડે. ધંધાને સાધના બનાવવાની, સાધનાને ધંધો ના બનાવશો. અમારામાં ઘણા એવા હોય આમ કોઈને આવતા જોઈએ એટલે તરત જ માળા ફેરવવા લાગે, અટરમાળા ગટરમાળા અટરમાળા ગટરમાળા, અને પેલો જાય એટલે આમ ખેંકે હાસ, જાણે એક બલા છોડી હોય ને એવી રીતે. કારણ કે સાધના ધંધો થઈ ગઈ છે, અને પેલાને ધંધો છે એ સાધના થયો છે. એ તમે હમણાં ના જોયું, તારું એકે એક કર્મ, સ્વકર્મણા તમભ્યર્ચ્ય સિદ્ધિમ વિંદતિ માનવ, તારું કર્મ એ જ ઉપાસના. હું તમને ભલામણ કરું છું, ગીતાના મૂળમાં જજો, ઉપનિષદોના મૂળમાં જજો, તમે જોજો એ કેટલી ધરાતલ ઉપરની વાત કરે છે. મરવાનું થયું પણ એને મૃત્યુનો દુઃખ નહીં, પણ મૃત્યુને એને ધન્ય બનાવી દીધું. આ એક એક વાત થઈ. બધાના કંઈ આવા યોગ ના હોય, બધા માણસો આવી રીતે કદાચ ના પણ હોઈ શકે, એટલે આગળ બીજા પ્રકાર છે. એક બીજું મૃત્યુ છે જેનું નામ છે કરુણ મૃત્યુ. કરુણ મૃત્યુ, માણસ મરે, રીબઈ રીબઈને મરે, દુઃખી થઈ થઈને મરે, ત્રાસ ભોગવી ભોગવીને મરે. આજે તો ઘણું સારું છે, આ વિજ્ઞાને આપણને ઘણા ત્રાસમાંથી છોડાવી દીધા, ઘણા ત્રાસમાંથી છોડાવી દીધા. બાકી મેં મારા જમાનામાં જોયેલું, માણસ મરતો હોય અને કફ ગળામાં અટકી જાય, એ કફને કાઢી ના શકે એટલે પછી એનો અવાજ થાય, હૈડીઓ બોલે, અને 10 ઘર સુધી સંભળાય એટલો એનો અવાજ થાય. લોકો કહે હવે એનો હૈડીઓ બોલવા માંડ્યો છે. આજે તો ઘણું સારું છે, એવા યંત્રો નીકળ્યા કફ કાઢી નાખે. તમારી શક્તિ નથી, થૂંકવાની શક્તિ નથી. એક ટાઈમ હતો તમે અહીંથી થૂંકો પણે જઈને પડે થૂંક, એટલું તમારામાં સ્પિરિટ. આજે અહીં થૂંકે તો અહીં આવીને પડે છે, અને પછી માખીઓ ચોંટે છે, માખીઓ ઉડાડવાની એ શક્તિ નથી. એટલે હું તમને કહું છું, ભક્તિ માર્ગ જેવો કોઈ માર્ગ નથી. ગામા પહેલવાનનું નામ સાંભળ્યું? ગામા પહેલવાન જ્યારે મરવા પડ્યો ને માખીઓ ના ઉડાડી શકે, જે માણસે પહેલવાનોને ઝપાટા બોલાવેલા, ચેમ્પિયનશિપ જાણે મેળવેલી, એ માણસ મરતી વખતે પોતાની માખીઓ નતો ઉડાડી શકે. એટલે હું તમને ખાસ કહું છું કે કદી અહંકાર ના કરશો કે હું તો આમ જ થઈશ ને, હું તો આમ જ થવાનું. આવતીકાલની ઘડી મારી મુઠ્ઠીની વસ્તુ નથી, અને મારી મુઠ્ઠીની વસ્તુ હોત ને તો હું આ મંટુને મરવા ના દઉં. જો મારી મુઠ્ઠીની વસ્તુ હોત ને તો હું મારા સ્વજનોને મરવા ના દઉં. જો મારી મુઠ્ઠીની વસ્તુ હોત ને તો હું પોતે વગર ટાઈમે મોતને ના આવવા દઉં. આવતીકાલની વસ્તુ મારી મુઠ્ઠીની વસ્તુ નથી. તમે સ્વતંત્ર છો, પણ પરતંત્રતા પૂર્વક સ્વતંત્ર છો. તમે સાર્વભૌમ સ્વતંત્ર નથી, સાર્વભૌમ સ્વતંત્ર પરમેશ્વર છે. આપણે સ્વતંત્ર, હું આ ઘડિયાળને અહીંથી ઉપાડીને અહીં મૂકી શકું, અહીંથી ઉપાડીને અહીં મૂકી શકું, એ સ્વતંત્રતા મારી. પણ હું અત્યારે રાત પડી છે એને દિવસ ના કરી શકું,
આ લાઈટ ચાલી જાય ને હું કહું ચાલો હું દિવસ બનાવી દઉં છું, એ દિવસ ના કરી શકું, કારણ કે હું સાર્વભૌમ સ્વતંત્ર નથી. મારી સ્વતંત્રતાની પણ એક મર્યાદા છે. એક મૃત્યુ એવું છે જેને કરુણ મૃત્યુ કહેવાય. મારા ઓળખીતા એક બેન હતા, સંન્યાસીની થયેલા અને કૃષ્ણનો અનન્ય ભક્ત, કૃષ્ણનો અનન્ય ભક્ત. મરતી વખતે બહુ દુઃખી થયા. આપણા ત્યાં ઘણી દ્વિધાઓ છે. લોકો આવીને પૂછે છે કે આ મહારાજ થઈને બીમાર થયા, આ ડોંગરી મહારાજ એમ કે એમને કેન્સર થયું, એ તો કોઈ પાપ કર્યું જ ન હોય. કિં કર્મ કિમ કર્મેતિ કવયો પ્યત્ર મોહિતા, ભગવદ્ ગીતા. રામકૃષ્ણને કેન્સર થયું, વિવેકાનંદને જડોદર થયું, શંકરાચાર્યને ભગંદર થયું, કેમ? આપણે એનું સમાધાન ખોડી કાઢ્યું, પૂર્વના કર્મ. નહીં, એ સમાધાન બરાબર નથી, એ સમાધાન પણ બરાબર નથી. ત્યારે છે શું? એક માણસ આધ્યાત્મિક જીવન જીવે છે, એક માણસ દાતાર તરીકે સારો છે, એક માણસ સામાજિક ઉત્કૃષ્ટ જીવન જીવે છે, પણ આરોગ્યના નિયમ નથી બરાબર પાડતો. અને કેન્સર તો સાથી થાય છે, એ તો હજુ કોઈને ખબર જ નથી પડતી. બીડી સિગરેટ ના પીનાર નહીં થાય છે, સાથી થાય છે એની જ ખબર નથી. પણ એ થાય છે, એ કોઈ પાપના કારણે થાય છે એ વાત ખોટી છે. આ વાત હું માનવા તૈયાર નથી, એ વાત ભૂલી જાઓ. પહેલા માતા નીકળતા હતા કોઈ પાપના કારણે નીકળતા હતા, આજે કેમ નથી નીકળતા? રશિના કારણે. આજે કેમ માતા નથી નીકળતા? પહેલા કેમ કોલેરામાં લોકો મરી જતા, હવે કેમ નથી મરતા? કારણ કે આપણે એની ઔષધિઓ શોધી, એની દવા શોધી. આજે આપણું આયુષ્ય લાંબુ કેમ થયું? પહેલા બહુ બહુ જલ્દી માણસો મરી જતા. આજે બાળકોનું મરણ પ્રમાણ ઓછું કેમ થઈ ગયું? ભારત જ્યારે સ્વતંત્ર થયું 1947માં, 1000 બાળકે 415 બાળકો મરી જતા, 1450. અને એ 450 તો 1947ની વાત કરો છો, એના પહેલા તો 700-800 બાળકો મરી જતા. અને બાળકો મરી જતા એટલે એમાંથી આ બાધા આવી. આજે બાબરી રાખવી, બાધા ઉતરાવવી, આપણે શું નક્કી કર્યું? કોઈ માતા મારી નાખે છે. હવે માતાને મારી નાખતી અટકાવવી હોય તો એની બાધા રાખો. આપણો એપ્રોચ આ દિશાનો, પેલાનો એપ્રોચ વૈજ્ઞાનિક, પશ્ચિમનો એપ્રોચ વૈજ્ઞાનિક. એને શોધ્યું કે આ બાળકો કેમ મરે છે, એટલે એના તરત જ કારણો શોધ્યા. અને કારણો કર્યા, બાળકો વધારે જીવવા માંડ્યા. આપણે આ તરફ દોડ્યા, બાળક એટલા માટે મરે છે કોઈ માતા એને મારી નાખે છે. એટલે માતાનું થાપન કરો, માતાની પારતી કરો, માતાની બાધા કરો, માતાનું ફલાણું કરો. ભય ભય ને ભય, નડતર નડતર ને નડતર, તમારા મગજમાં સતત નડતર બેઠા. પૂર્વજો નડે છે, ફલાણું નડે છે, તમારા ઘરમાં આમ છે, તમારા ઘરમાં પેલા ખૂણામાં ફલાણું છે. સતત તમારા મગજમાં એક એવી હવા ભરી દેવામાં આવે કે તમે કદી પણ વૈજ્ઞાનિક એપ્રોચથી જીવનને જોઈ જ ન શકો. એટલે આ બીજી વાત છે, એને કરુણ મૃત્યુને ઘણું ઓછું કરી નાખ્યું. આજે માણસ મરે છે, હોસ્પિટલમાં મરે છે, સારી પથારીમાં. આપણે ત્યાં તો એટલી નહીં, પણ છતાંય કરવા ધારો તો ટ્રીટમેન્ટ કરી શકાય છે. છેલ્લી ઘડી સુધી એને ઓછી એવા ઇન્જેક્શનો આપવામાં આવે છે જેથી એને દુઃખ ના થાય, જેથી એને વેદના ના થાય. પહેલા આવું કશું નથી, પણ છતાંય તે છતાંય કેટલાક મૃત્યુ અત્યંત કરુણ મૃત્યુ હોય છે. અને કરુણ મૃત્યુ શું હોય છે? દાઝી જવાના કારણે ખુલ્લા શરીરમાં પડી ગયા, કોઈ ગટરમાં ડૂબી જવાના કારણે, કરતા કરતા ગટરમાં પડી ગયા. અને ગટરનું ગંધાતું પાણી, દુર્ગંધ મારતું પાણી, જે માણસે કદી ગાળ્યા વિનાનું પાણી નથી પીધું એને ગટરનું પાણી પીને મરવું પડ્યું. ખંભાતનો દરિયો જોવા ગયા, તમારે ત્યાં ઘોડો આવે છે ને, ઘણી વાર આવે છે, અને ઉત્સાહમાં ઉત્સાહમાં આગળ નીકળી ગયા. અને પછી ઘોડો આવ્યો, હવે તમારા ઘોડા દોડી ન શક્યા ને, પેલો ઘોડો થઈ ગયો આગળ. હવે એ ઘોડામાં તમારે ખરું અને એ બધું પાણી પી પીને મરવું પડ્યું, એ કરુણ મૃત્યુ છે. માણસ મરે પણ આપણને ત્રાસ છૂટે, હે ભગવાન આવું દુઃખ કોઈને ના આપશો.
દુશ્મન ને આવું દુઃખ ના આવે. પહેલા તો જીવડા પડતા અને ખદબાદ 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 જીવડા. આજે તો ઘણું સારું છે, જીવડા હવે પડતા નથી. કારણ કે એવી દવાઓ છે, એન્ટીબાયોટિક્સ દવાઓ છે. કારણ કે પહેલાં તો તમારા શરીરની અંદર જીવડા પડ્યા હોય અને પણેથી તમારું શરીર ગંધાતું હોય, કોઈ નજીક આવવા તૈયાર ન હોય. હું તમને ભલામણ કરું છું, વિજ્ઞાનને નમસ્કાર કરું છું.